સુરતની ડુમ્મસ ખાતે 311/3 ની સરકારી જે સીર પડતર તરીકેની જમીન ઘણા વર્ષોથી ચાલી આવેલી હતી અને આની કિંમત લગભગ હાલના એના પ્રમાણે 2000 કરોડ રૂપિયાની આ સરકારી જમીન હતી. આ જમીનનું કૌભાંડ કરવાનું કામ હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે જે 2015થી તે સમયના કલેક્ટરે સીર પડતર તરીકેનો જે હુકમ કર્યો હતો એ હુકમના અનુસંધાનમાં એમના બદલીના એક દિવસ પહેલાં સરકારી હિત માટે સુઓમોટો દાખલ કરીને પોતે વાડી તરીકે એમણે સરકારનું હિત સાચવવાને બદલે પ્રતિવાડીના ફેવરમાં ઘણોતિયાનું નામ દાખલ કરીને 2000 કરોડ રૂપિયાનું જમીન વેચી મારવાનું, સરકારી જમીન વેચવાનું જે કૌભાંડ કર્યું હતું, એ કૌભાંડમાં કયા રાજકીય આગેવાનની સંડોવણી, કયા જમીન માફિયાઓની સંડોવણી, આ સમગ્ર બાબતની તપાસ થાય એ માટે મારા દ્વારા અને ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી સાથે મળીને 20/5/2024 રોજ એક પત્ર લખીને માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રધાનમંત્રી, તકેદારી આયોગ, જીઆરડી વિભાગ અને મુખ્ય સચિવને વિનંતી કરી કે તાત્કાલિક અસરથી આ કલેક્ટરને સસ્પેન્ડ કરી દેવા જોઈએ, એમની સામે ખાતાકીય તપાસ થવી જોઈએ, સીત દ્વારા સમગ્ર પ્રકરણમાં જમીનની બાબતમાં જે કોઈ અધિકારીઓ સંડોવાયેલો, જે કોઈ રાજકીય આગેવાનના મેરાપીપણામાં એમની દોરવણીથી જે કોઈ કામ થયું છે એ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને તાત્કાલિક અસરથી આ જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ સસ્પેન્ડ થયેલા કલેક્ટરનો અમે નિર્ણયને આવકારીએ છીએ. પરંતુ સાથે સાથે એમના સમયગાળા દરમિયાન જે કોઈ ફાઇલોની ઉપર એમણે હુકમ કર્યા છે એ ફાઇલોની પણ તપાસ થવી જોઈએ અને એસીબી મારફત એમના વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ એ મારી માગણી છે.